ખેડબ્રહ્માં ગમખ્વાર અકસ્માતમાં એક જ પરિવારના બે સભ્યોના મોત થતાં પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો. ખેડબ્રહ્મા હાઈવે પર પેટ્રોલ પુરાવી પરિવારના ત્રણ સભ્યો બાઇક પર જઈ રહ્યા હતા. તે સમયે બેફામ કાર ચાલક પાવક સચિન જોશીએ ટક્કર મારતા માતા અને પુત્રનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યું, જ્યારે ઘરના મોભીને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે અમદાવાદ ખસેડાયા. માતા અને પુત્રના અગ્નિ સંસ્કાર સમયે પ્રજાપતિ સમાજ ઉમટી પડ્યો. સમાજે પરિવારને સાંત્વના અને હિંમત આપી બેફામ કાર ચાલક સામે રોષ ઠલાવ્યો. પોલીસ સ્ટેશનમાં કાર ચાલક પાવક સચિન જોશી વિરુદ્ધ ફરિયાદ નોંધાતા તપાસની કાર્યવાહી કરવામાં આવી છે. એ પોતે ફરાર થઈ ગયેલા. બાઇકની એવી પરિસ્થિતિ છે કે બાઇક એકદમ ભૂખું થઈ ગયેલું, એ ઉછરી અને આમ પવન વેગે એટલા બધા ફેંકાઈ ગયેલા કે તાત્કાલિક ત્યાં ત્યાં એમનો નાનો પુત્ર અને દર્શનાબેન એ બંને ત્યાં ત્યાં એક્સપાર્ટ થઈ ગયા. પોલીસને પણ તાત્કાલિક જાણ કરવા છતાં પણ પોલીસ તાત્કાલિક આવી જોઈએ, નજીક જ હતી તે છતાં પણ પોલીસ આવી શકી નથી. પોલીસ જ્યારે હોસ્પિટલમાં વારંવાર ફોન કરો પછી આવ્યા પછી એમને અમે બહુ રિક્વેસ્ટ કરી કે તમે આરોપીઓને તાત્કાલિક ઝડપી લો, પણ એ વખતે પણ એ આરોપીઓને નહીં ઝડપવા માટે કોઈ કાર્યવાહી કરી નહીં. અને બધા જે સગા સંબંધીઓ બધા રિક્વેસ્ટ કરતા હતા પણ એમને કોઈ પણ આ રીતે આશ્વાસન રૂપે એ વખતે પણ કોઈ એવું આપવામાં આવ્યું નહીં. અને આ રીતે એ મોટા લાગવગ્યા માણસો લાગતા હતા અને એના કારણે એ પોતે કાર્યવાહી ન થઈ હોય એવું અત્યારે સંભવી રહેલું છે, એવું શંકાસ્પદ છે. તો અમારી નમ્ર